નમસ્કાર, જેડેસ ટીમમાં આપનું સ્વાગત છે. હું દીપ્તિ બ્રહ્મભટ્ટ. આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મુસ્લિમ બિરાદરાઈ દ્વારા ઈદની ઉલ્લાસભરી ઉજવણી કરવામાં આવી હતી અને ધંધા રોજગાર બંધ પાડી એકબીજાને ભેટી ઈદ મુબારક પાઠવવામાં આવ્યા હતા. છેલ્લા એક મહિનાથી મુસ્લિમ બિરાદરો રોજા રાખી ખુદાની બંદગી કરી વહેલી સવારથી લઈને મોડી સાંજ સુધી અન્ન પાણીનો ત્યાગ કરી સમગ્ર માસ દરમિયાન મુસ્લિમ ભાઈ બહેનો ઇબાદતમાં વ્યસ્ત રહે છે. રોજા રાખવાની સાથે જ કુરાન પઠન કરે છે અને રાત્રિના સમયે અદા કરાતી તારાવીનો ખાસ નમાઝનું આ માસ દરમિયાન ખૂબ જ મહત્ત્વ હોય છે. જ્યારે ઈદની નમાઝ સાથે જ ઉજવણીનો પ્રારંભ થાય છે અને એકબીજાને ભેટીને ઈદ મુબારક પાઠવવામાં આવે છે અને એકબીજાના ઘરે જાય છે, તો મુસ્લિમ અગ્રણી રહીશભાઈ કસબાતીએ પણ મુસ્લિમ બિરાદર ભાઈ બહેનોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે સાબરકાંઠા અરવલ્લી સંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ પીઆઈ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા પણ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. તો પ્રાંતિજ સિનિયર સિટીઝન મંડળ દ્વારા પણ રહીશભાઈ કસબાતીના ઘરે જઈને ઈદની શુભેચ્છાઓ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. નિતેશ શાહ સાથે સંજય રાવલ, જેડેસ ટીવી, પ્રાંતિજ. આજના પવિત્ર રમઝાન માસ પૂર્ણ થયા પછી ઈદ ઉલ ફિત્રના પવિત્ર દિવસે સર્વે ભારતીય નાગરિકોને કસબાતી પરિવાર તથા પ્રાંતિજ ગામમાંથી હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તમામને ઈદ મુબારક. જય હિન્દ.